વિકાસ ક્યાં ગયો, કોના ઘરમાં કે ગજવામાં? વડોદરાની જનતા નિસહાય, કેમ કે જનતા મોદી પ્રિય. મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં. વડોદરામાં ભાજપમાં થયેલો આંતરિક વિખવાદ જે છે તે હવે શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. લોકસભાની ચૂંટણીમાં વડોદરામાંથી રંજનબેન ભટ્ટને ભાજપે ટિકિટ આપ્યા બાદ આ વિવાદ જે છે તે વકરી રહ્યો છે. તો કેમ સાંસદ રંજનબેન ભટ્ટને કોઈ ટાર્ગેટ કરી રહ્યું છે, જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગઈકાલે મધરાત્રે વડોદરા શહેરના કરેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના નાકા પર રંજનબેન ભટ્ટ વિરુદ્ધના બેનરોથી ખળભળાટ જોવા મળી રહ્યો છે. ગાંધી પાર્ક, વલ્લભ પાર્ક, જાગૃતિ, ઝવેરનગર, લલ્લુભાઈ પાર્ક અને સંગમ સોસાયટીની બહાર કંઈક આ પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે. સત્તાના નશામાં ચૂર ભાજપા કોઈને પણ ઠોકી બેસાડે છે. વડોદરાની જનતા નિસહાય, કેમ કે જનતા મોદી પ્રિય. મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં. વડોદરાનો વિકાસ ક્યાં ગયો, કોના ઘરમાં કે ગજવામાં, જનતા માંગે છે તપાસ. પ્રથમ 5 વર્ષ ત્રિકમ, બીજા 5 વર્ષ પાવડો અને હવે શું જેસીબી ના નારા આજે છે બેનરો લગાવવામાં આવ્યા. વડોદરામાં ભાજપામાં આંતરિક ખેંચતાણ જે છે તે ઓછી નથી થઈ રહી. સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરા ભાજપની બેઠક પરથી રિપીટ કરાતા આ વિવાદ જે છે તે વકરી રહ્યો છે અને આ વિરોધ બાદ તેમના વિરુદ્ધ પોસ્ટરો પણ જોવા મળ્યા છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો જોવા મળ્યા છે. ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલા રંજનબેન ભટ્ટના પોસ્ટરોમાં સાફ દેખાઈ રહ્યું છે કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. પ્રજાના વિકાસની વાતો કરતા ભાજપના ઉમેદવારો સામે જ અત્યારે ભ્રષ્ટાચારના આરોપો ઉઠી રહ્યા છે અને સવાલો ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે ભાજપે વડોદરા લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટને સતત ત્રીજી ટર્મ માટે ટિકિટ આપતા પક્ષમાં અસંતોષ જે છે તે શરૂ થઈ ગયો છે. મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ પણ રંજનબેન ભટ્ટની પસંદગી મામલે વિરોધ નોંધાવી ગંભીર આક્ષેપો કર્યા હતા. વડોદરા લોકસભા બેઠક માટે દાવેદારી કરનાર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને ટિકિટ નહીં મળતા વ્યક્ત કરેલી નારાજગીમાં મુખ્યમંત્રીએ વડોદરા શહેરના વિકાસ બાબતે પણ જે ટકોર કરી હતી તે પણ ચર્ચાનો વિષય બની છે. ત્યારે વડોદરાવાસીઓના મતે વડોદરા શહેરનો વિકાસ નહીં પરંતુ ભાજપાના ઉમેદવારોનો વિકાસ થઈ રહ્યો છે, તે પણ જોવા જેવી બાબત છે. ત્યારે હવે જોવાનું રહેશે કે રંજનબેન ભટ્ટ તેમના વિરુદ્ધ લાગેલા બેનરો પ્રત્યે પોતાની કોઈ પ્રતિક્રિયા આપે છે અને સાથે સાથે એ પણ જોવાનું રહેશે કે આ મુદ્દે વડોદરામાં રાજકીય માહોલમાં હવે શું હલચલ થાય છે. તો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.